ટોપલેટાનું લાટ ગામ સંપર્ક વિહોણું થયું છે। મજીટી ભાદરબે ડેમનું પાણી ગામ ફરતે ભરાઈ ગયું છે। લાટ ગામમાં આવવા જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે। ભારે વરસાદને લઈને ગામ ફરતા પાણી ભરાઈ ગયા છે। ભાદર નદીનું પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। ગામની ફરતે પાણી ભરાઈ જતા ગામ સંપર્ક વિહોણું થયું છે। મોજ ડેમનું પાણી આ ગામની આજુબાજુ ફરી વળ્યું છે, જેના કારણે લાટ ગામ સંપર્ક વિહોણું બન્યું છે। હવે અમારે અત્યારે બે કલાકમાં 10 ઇંચ વરસાદ પડી ગયો। અત્યારે એસટી અહીંયા ઉભી રહી ગઈ છે, વિદ્યાર્થી કોઈ નો આવે કઈ વેકુના સાહેબો તાત્કાલિક અમને આ કોજવે કરી આપો। જો આ કોજવે છે અમારો, આ કોજવેમાં કઈ વાહન ના નીકળે, અમારે ડિલિવરી કેસ તો અમારે ક્યાં જવું, તો અમારી નમ્ર અપીલ છે ધારાસભ્ય ની, અમારી અપીલ છે તો તાત્કાલિક વેલી સર્વે અમને આ કોજવે કરી આપીને, તો અમારો ચાર ગામ નો અહીંથી રસ્તો છે, અજેઠી છે, કુંડેશ્વરા છે, આમ ભીમોરા ભીંડોરા, તો મારી અપીલ છે તમને કરવા। તેમજ પાટણ વાવ, સમઢિયાળા, તલંગણા, કુંદેશ, મજેટી ગામનું પાણી અમારા ગામમાં નીચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ફરી વળે છે। એવી જ રીતે મોજ, વેણુ, ભાદર બેના પણ પાટિયા ખોલવામાં આવ્યા છે। આ બધું પાણી લાટ ગામે ભેગું થઈ રહ્યું છે, એટલે જેથી કરી આને આ પરિસ્થિતિ રહીએ તો હજી રાત્રિ સમય દરમિયાન પરિસ્થિતિ થોડી વધારે ખરાબ થાય એવી શક્યતા છે। અને તંત્ર પણ કામે લાગી ગયું છે, મામલતદાર ટીડીઓ સાહેબ બધા સંકલનમાં છે, અને આવી રીતે પાણી અને લાટ ગામ બેટમાં ફેરવાયેલું છે। બસ એ જ હતું। રાજકોટના ગોંડલની ગોંડલી નદીમાં પૂર આવ્યું છે। વેરી તળાવ, આશાપુરા, સેતુબંધ ડેમ ઓવરફ્લો થયા છે। ગોંડલ પંથકમાં ભારે વરસાદને લઈને નદી નાળા છલકાયા છે। રાજકોટમાં સતત વરસાદ વરસ્યો તો ગોંડલની નદીમાં પણ પૂર આવ્યું છે, તો નદી નાળા પણ છલકાયા છે। વેરી તળાવ, આશાપુરા, સેતુબંધ ડેમ ઓવરફ્લો થયા છે। Damn it.